સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટ્વિટર ઉપર ભલે જંગ પૂરી થઈ ચૂકી હોય પરંતુ પીડા કવરનું સિક્રેટ હજુ સુધી સામે આવવાનું બાકી છે જાણવા ઉત્સુક છે કે એ પીડા કલરમાં શું હતું અને શા માટે પીડા કલરને લઈને અખિલેશ યાદવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બીજેપી ઓફિસમાં કેટલાક સ્ક્રીનશોટના આધારે ફરિયાદ નોંધાવી છે કે તેના પરિવાર વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કવરમાં આવી ભાષાનો ઉપયોગ કરાયેલા ટ્વીટ્સના સ્ક્રીનશોટ ઉપલબ્ધ હતા કે જેમાં અખિલેશ યાદવ અને તેની પત્ની ડિમ્પલ યાદવ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અખિલેશ યાદવે ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની ડિમ્પલ યાદવ વિરુદ્ધ અયોગ્ય ભાષાનો આપત્તિજનક અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે પોલીસ પોલીસ કમિશનર સાથેની અખિલેશ યાદવની બેઠક બાદ કમિશનરે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેમણે અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક અવાજ કર્યો છે અને એક્શન લેવામાં આવશે તેમણે ખાસ કહ્યું હતું કે કોઈ પણ પાર્ટીના વ્યક્તિને છોડવામાં અથવા તો માફ કરવામાં નહીં આવે અખિલેશ યાદવ હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે અને ખાસ કરીને તેમના હાથમાં રહેલું પીળું કવર લોકોની ઉત્સુકતાનું કેન્દ્ર બનેલું છે લોકો અવનવી ચર્ચાઓ પણ કરી રહ્યા છે જોકે પોલીસ કમિશનર ના નિવેદન બાદ તમામ અટકળો નો અંત આવી ગયો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી